धोरण 12 विषय कंप्यूटर परिचय यूनिट नंबर 13 अन्य उपयोगी टूल्स अने सेवाओ जेनी अंदर आजे आपणे वात करवानी छे आर सॉफ्टवेर विषय। पण एनी पहेला आपणे जोई लईए के भाई केटलू आ वखते राज्य सरकारे अपना जो कोर्स है आ 13मा चेप्टर कोर्स तेनी अंदर थी केटली वस्तु एक्जाम में पूछावामांथी बाद करेली छे बराबर। तो सौथी पहेला आपणे ते जोई लईए। अहींया जुओ 13मुं चेप्टर छे कॉम्प्यूटरनुं अन्य उपयोगी टूल्स अने सेवाओ जेमां VLC मीडिया प्लेयर जे पेज नंबर 263 उपर छे ते पूछावानुं छे। गूगल नक्शो जे पेज नंबर 265 उपर छे ते पण आखे आखुं पूछावानुं छे। आर सॉफ्टवेर के जे 267 उपर छे ते पण पूछाशे अने रेशनल प्लान के जे 271 उपर छे ते पूछाशे। नथी शू पूछावानुं तो के माहिती संकोचन एक्जाम में नहीं आवे पण आपणे थई गयुं छे। आरटीयू मैनेजर पण आपणे थई गयुं छे। अक्षर नक्शो पण आपणे थई गयुं छे। आर सॉफ्टवेर नी साथे आर मां आलेख दोरवा ते आपणे करी नाखशुं अने रेशनल प्लान पण आपणे જોશું અને ત્યારબાદ સ્કાઈપ પૂછાવાનું નથી પણ આપણે કરી નાખેલું છે બરોબર। આપણા જે ઓનલાઈન લેક્ચર લીધા હતા માઇક્રોસોફ્ટ ટીમ્સ ની અંદર તેની અંદર આપણે સ્કાઈપ જે છે તે પણ જોયેલું છે અને યુટ્યુબ નો જે લેક્ચર છે તેની અંદર પણ હતું એટલે આર સોફ્ટવેર જે છે તે એક બાકી છે તો તે આજે આપણે ટેક્સ્ટબુક માંથી જોશું। તમને ટેક્સ્ટબુક માં પેજ નંબર 267 ઉપર આપેલું છે જુઓ અહીંયા તમને પેજ નંબર પણ ચોખ્ખા આપ્યા છે આર સોફ્ટવેર પેજ નંબર 267 અને ક્યાંથી નથી પૂછાવાનું તો કે 69 થી 70 બે પેજ નથી પૂછાવાના પણ 67 નંબરનું પેજ અને 68 નંબરનું પેજ બે પેજ તમારે પૂછાવાના છે। હવે આર સોફ્ટવેર શું છે તો કે આર એ એક આંકડાકીય ગણતરી માટેનું નિઃશુલ્ક સોફ્ટવેર છે। આપણને ખ્યાલ છે કે આંકડાકીય ગણતરી ઘણી બધી જટિલ હોય છે તમે બધા ભણી પણ ગયા છો બરોબર। આ એક GNU યોજના છે જેન્યુઅન નોટ યુનિક્સ યોજના છે તેનો આંકડાકીય વિશ્લેષણ માટે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે। તેને પોતાની સ્ક્રિપ્ટિંગ ભાષા છે તે એક કેસ સંવેદનશીલ એટલે કે કેસ સેન્સિટિવ આપણે જાવાની અંદર ભણી ગયા કેસ સેન્સિટિવ એટલે શું તો કે કેપિટલ લેટર અને સ્મોલ લેટર બંને અલગ અલગ તરીકે વર્તન કરશે। આર ને કમાન્ડ લાઇન અને ગ્રાફિક્સ નામના બે કાર્ય પ્રદેશ છે। કમાન્ડ લાઇન એટલે કે આપણે ટાઈપિંગ કરીને અલગ અલગ પ્રકારના કમાન્ડ આપવા પડે બરોબર અને ગ્રાફિક્સની અંદર આપણે માઉસનો ઉપયોગ છે તે કરી શકીએ। જો આપણે GUI પ્રદેશનો ઉપયોગ કરવો હોય તો આપણે ઉબુન્ટુ સોફ્ટવેર કેન્દ્રમાંથી આર કમાન્ડર અથવા આર સ્ટુડિયો નામનું ગ્રાફિકલ એડિટર પ્રસ્થાપિત કરવું પડે બરોબર। જો આપણે માઉસનો ઉપયોગ કરવો હોય તો એના માટે એક અલગથી સોફ્ટવેર આવે છે જેનું નામ છે આર સ્ટુડિયો અથવા આર કમાન્ડર અને ટર્મિનલ વિન્ડોમાંથી આર લિપિને બોલાવવા માટે ટર્મિનલ ખોલી ટર્મિનલની કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર આર લખવાનો અને સીધું એન્ટર આપવાનું। જુઓ આ ટર્મિનલ વિન્ડો ઓપન છે તેની અંદર આ જે આર લખેલો છે તે લખી અને એન્ટર આપશું એટલે આપણી સામે આ રીતનું લખાણ આવશે અને છેલ્લે લખાણ પૂરું થાય આપણને લખવું છે ટાઈપ ક્યુ ટુ ક્વિટ આર ક્યુ દબાવો એટલે આરમાંથી ક્વિટ થઈ જાવ ત્યાર પછી આપણને એક ગ્રેટર ધેનની નિશાની આપી હશે અને કર્સર બ્લિંક થતું હશે આ રીતનું આપણને પ્રોમ્પ્ટ આપવામાં આવે છે। અહીંયા આપણે બધું કામ છે તે કરી શકીએ છીએ। લિનક્સ શેલની જેમ જ આર કોમેન્ટની નિશાની તરીકે હેઝનો ઉપયોગ કરશે બરાબર। આ તમારે પૂછાશે ધ્યાનમાં રાખજો કોમેન્ટની નિશાની તરીકે શેનો ઉપયોગ કરશે તો કે હેઝનો ઉપયોગ કરશે। હેઝ પછી કોઈપણ લખાણ લાઇનના અંત સુધીની શું ગણવામાં આવે છે તો કે કોમેન્ટ ગણવામાં આવે છે। આપણે જાવામાં ભણી ગયા ડબલ સ્લેશ કરીએ સિંગલ લીટીની કોમેન્ટ કરવા માટે બરાબર તો એની જગ્યાએ અહીંયા આર સોફ્ટવેરમાં શું વપરાય છે તો કે હેઝની નિશાની વપરાય છે। નંબર અને સ્ટ્રિંગ બે મૂળભૂત ડેટા ટાઈપ છે માહિતીના પ્રકાર છે। અહીંયા આપણે જાવામાં જેમ 8 માહિતીના પ્રકાર જોયા હતા ડેટા ટાઈપ જોયા હતા એમ અહીંયા બે જ છે નંબર અને સ્ટ્રિંગ। સ્ટ્રિંગને એક અવતરણ અથવા ડબલ એટલે કે બે અવતરણ ચિહ્નમાં લખવામાં આવે છે। બીજી પ્રોગ્રામિંગ ભાષાની જેમ જ
सामान्य प्रक्रियकों ने विधेयो पण उपलब्ध छे। सामान्य प्रक्रियक एटले केवा, तो के प्लस माइनस मल्टिप्लिकेशन डिविजन सरवाळो बादबाकी गुणाकार भागाकार आ बधुं ज आनी अंदर उपलब्ध छे। वस्तुओनी क्रमिक यादी एरे अथवा लिस्ट सामान्य प्रमाणे उपयोगमां लेवामां आवे छे, तेनो वेक्टर तरीके पण उल्लेख थाय छे। वेक्टर एटले के सदिश। यादी अथवा लिस्ट बनाववा माटे सी विधेयनो उपयोग करे छे अने जुदा जुदा नंबरोने एक यादीमां भेगा करे छे। प्रक्रियको जेवा के प्लस माइनस गुणाकार, गुणाकारनी निशानी आनी पहेलाय तमने कीधुं छे, तमने ख्याल ज छे, हजू एक वखत कहूँ छूं, कम्प्यूटरनी अंदर गुणाकारनी निशानी फुदड़ी लेवामां आवे छे अने ભાગાકાર માટે લેવામાં આવે છે, સ્લેશ બીજા બધા એક જ નંબર તેમજ યાદી ઉપર એક સરખી રીતે કાર્ય કરે છે। તેમ છતાં જ્યારે દ્વિઅંકી એટલે કે બાઇનરી પ્રક્રિયકના બંને સંકાર્ય એટલે કે ઓપરેન્ડસની યાદી હોય ત્યારે તેની લંબાઈ સરખી હોવી જોઈએ। અંદર જે લંબાઈ છે, તત્વોની સંખ્યા છે, તે કેવી હોવી જોઈએ, તો કે એક સરખી હોવી જોઈએ। ક્યારે? તો કે બાઇનરી હશે ત્યારે જ, બાકી નહીં। અચલનું નામ દાખલ કરી એન્ટર દબાવવાથી તેનું મૂલ્ય દેખાશે, બરાબર? અહીંયા આપણને આપ્યું છે સ્ટાર્ટિંગની અંદર જ કે તમે એન્ટર આપશો એટલે સીધું જ આપણને જે અચલ કિંમત છે તેનું દેખાશે। દાખલા તરીકે અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે, આ ઉપરનું જે ચિત્ર છે તેનું જ અહીંયા આપણને લખીને એક્ઝામ્પલ આપેલું છે। ગ્રેટર ધેનની નિશાની આરનો પ્રોમ્પ્ટ દર્શાવે છે। વિધાન એ, પછી એક એરો કર્યો છે, દસ એ નામનો ચલ બનાવે છે। એ નામનો ચલ બની અને તેમાં કઈ કિંમત આવશે? તો કે દસ કિંમત સંગ્રહાય છે અહીંયા। દાખલા તરીકે આપણે ચલ બનાવ્યો અને દસ કિંમતને આની અંદર મૂકી, ત્યારબાદ આપણે એ લખશું એટલે આપણને શું બતાવશે? તો કે એની અંદર રહેલી કિંમત આપણને અહીં આપી છે દસ। એવી રીતે જુઓ, બી નામનો ચલ બનાવ્યો અને એની અંદર કિંમત કેટલી મૂકી? તો કે વીસ। પછી એ લોકોએ શું કર્યું? તો કે એક સૂત્ર મૂક્યું, નાનું એવું વિધેય મૂક્યું, એ ઇન્ટુ બી, એ ગુણ્યા બી। તો એમાં આપણે પહેલે જ દસ કિંમત નાખી દીધી, બીની અંદર આપણે વીસ નાખી, તો દસ ગુણ્યા વીસ બંનેનો ગુણાકાર થઈ અને મને જવાબ બતાવે છે બસો। તો આ રીતે આપણે પરિણામ છે તે આરની અંદર જોઈ શકીએ છીએ। કેટલાક સામાન્ય આર કમાન્ડ ક્યુ આરમાંથી બહાર નીકળવા માટે, હેલ્પ ઓનલાઈન મદદ મેળવવા માટે, ડેમો કંઈક પ્રદર્શન જોવા માટે, હેલ્પ ડોટ સ્ટાર્ટ બ્રાઉઝરમાં મદદ ખોલવા માટે, આ બધા કમાન્ડ તમારે યાદ રાખવાના રહેશે, પૂછાય છે। જો કોઈ નિશ્ચિત વિધેય માટે મદદ જોઈતી હોય તો આપણે હેલ્પ નામની જે વાક્યરચના છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ। હેલ્પ લખી અને પછી બાજુમાં ફંક્શનનું નામ લખવાનું, જે ફંક્શન માટે આપણે મદદ જોઈએ છીએ તેનું નામ। જ્યારે આપણે આરની બહાર નીકળીએ ત્યારે આપણને પૂછવામાં આવે કે આપણે માહિતીને સેવ કરવી છે, જો આપણે સેવ કરતી વખતે હા એટલે કે વાય દબાવીએ તો માહિતીને સેવ કરવામાં આવે છે, જો તમે એન એટલે કે ના પાડો, નો આપો, તો તે ઓટોમેટિક સોફ્ટવેર છે તે બંધ થઈ જશે। ક્લિયર? અહીંયા હજી એક તમને કમાન્ડ આપ્યો છે LS, કે જે તમામ અચલની યાદી આપે છે। તમે ધોરણ 11ની અંદર પણ આપણે આગળ જે ચેપ્ટર જોયું, બરાબર, આપણે તમામ ચેપ્ટર જે છે તે તમને ખ્યાલ છે કે 11માંના બેઝ ઉપર છે। ધોરણ 11ની અંદર પણ લિનક્સની અંદર આપણે આ LS કમાન્ડ જે છે તે જોઈ ગયા, બરાબર। LSનો મતલબ શું થાય? તો કે લિસ્ટ બનાવે છે। અને આ ટર્મિનલ પણ શેનું છે? તો કે લિનક્સનું જ છે, એટલે એની અંદર જૂના કમાન્ડ પણ કામ તો અહીંયા કરશે જ। ત્યારબાદ છે, હવે જુઓ, આ વખતે 2020-21ની સાલમાં 268 અને 67 બે પેજ હતા, 69 નંબરનું પેજ છે તેમાંથી પૂછાવાનું નથી, પણ આપણે તે જોવું છે, એનું કારણ એ છે ખબર પડે, બરાબર। ક્રમાંકની હારમાળા બનાવવા માટે શરૂનો નંબર, પછી કોલનની નિશાની કરી અને અંતનો નંબર આ આપવાનું। ક્રમાંકની હારમાળા બનાવવા માટે સ્ટાર્ટિંગનો નંબર આપી, પછી શું કરવાનું? તો કે કોલનની નિશાની કરવાની, જેમની નિશાની કરવાની, અને અંતનો નંબર એટલે કે સીધે સીધી એક સાથે હારમાળા બનશે। અહીંયા હું માની લ્યો શરૂનો નંબર એક લખું, અહીંયા પાંચ લખું, તો એકથી પાંચની હારમાળા આખી આખી બની જાય,
આર આંકડાશાસ્ત્રના કાર્યોને તદ્દન નિખાલસ સ્વરૂપે પૂરા પાડે છે. ઉદાહરણ તરીકે આકૃતિ 13.11માં દર્શાવ્યા પ્રમાણે યાદીમાંથી ન્યૂનતમ, મહત્તમ, મધ્યક અને મધ્યસ્થ શોધવા માટે થઈ અને આપણે અલગ અલગ વિધેયનો ઉપયોગ કરીએ છીએ. મધ્યક મધ્યસ્થ શું છે? મધ્યક એટલે કે સીધી રીતે કહીએ તો સરાસરી શોધવી, બરોબર. મધ્યસ્થ શું? તો કે આપેલી જેટલી રકમ હોય બધાને ક્રમમાં ગોઠવવામાં આવે, કાં ચડતા ક્રમમાં કાં ઉતરતા ક્રમમાં, અને તે ક્રમ પ્રમાણે બરોબર વચ્ચે કઈ સંખ્યા આવે છે તેને કહેવામાં આવે છે મધ્યસ્થ. મહત્તમ અને ન્યૂનતમ તમને ખ્યાલ હશે, ન્યૂનતમ એટલે કે સૌથી નાની કિંમત. આપણે આખું લિસ્ટ આપ્યું હોય કિંમતોનું, માની લો 50 કિંમત મેં આપી અલગ અલગ પ્રકારની, અને એમાંથી મારે સૌથી નાની કિંમત જોઈ છે તો મને આર સોફ્ટવેર જે છે તે આપશે. એવી રીતે સૌથી મોટી કિંમત જોઈ છે તો એ પણ આવશે. એટલે અહીંયા એના નામ આપ્યા છે, જુઓ કમાન્ડના નામ જ એના નામ પ્રમાણે જ છે. મિનિમમ અહીંયા છે, મેક્સિમમ, પછી છે મીન એટલે કે મધ્યક, અને પછી છે મીડિયન એટલે કે મધ્યસ્થ. તો આ પણ એક કમાન્ડના પ્રકાર જ છે, કમાન્ડના નામ છે. ત્યારબાદ છે આરમાં આલેખ દોરવા માટે. આલેખ દોરવા માટે શું કરવું પડે છે? તો કે ધારો કે આપણે એક બાર ચાર્ટ દોરવો છે. બાર ચાર્ટ એટલે શું હોય? તો કે સ્તંભાલેખ હોય, જે યુનિવર્સિટીમાં વિદ્યાશાખા પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે, જે માટે વિદ્યાર્થીની સંખ્યાના વિભાગ અનુસાર એક યાદી અને વિદ્યાશાખાની યાદી બનાવીશું. ત્યારબાદ આકૃતિ 13.12માં બતાવ્યા પ્રમાણે બાર પ્લોટ નામનું વિધેય, યાદ રાખજો પ્રશ્ન પૂછાશે, બાર ચાર્ટ માટે કયું વિધેય ઉપયોગી છે. પણ અહીંયા તમને આલેખ આ વખતે પૂછાવાનું નથી, એટલે કઈ પ્રશ્ન રહેતો નથી. ત્યારબાદ છે પહેલી આર્ગ્યુમેન્ટ માહિતીની યાદી અને બાકીની તમામ આર્ગ્યુમેન્ટ છે તે માહિતીનું નામ અને સ્વરૂપ છે. ક્લિયર? તમને બધાને સૂચના કે આ ખાલી એક વખત વાંચી લેજો, પૂછાવાનું નથી. એનો મતલબ એ નહીં કે સાવ જોવું જ નહીં, ખાલી જોઈ લેવું જેથી આપણને આઈડિયો આવે. અને આ છે બનેલો બાર ચાર્ટ એટલે કે સ્તંભ આલેખ. ક્લિયર? તો અહીંયા આપણું આ સોફ્ટવેરનું જે કામ છે તે પૂરું થાય છે. જે વિગત સમજવાની હતી તે આ જ હતી આ સોફ્ટવેરની અંદર.